આવો આજે જાણીએ આપણે મુંદ્રા તાલુકાના સાડાઉ ગ્રામ પંચાયતના વિકાસશીલ કામો અને ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસને હરાવવા શું શું સાવચેતી પગલાં લીધા છે. તો આવો ગામના અગ્રણી શ્રી અને મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ એવા કમલેશભાઈ દેવરાજભાઈ ગઢવી, જેઓના ધર્મપત્ની શ્રી આશાબેન કમલેશભાઈ ગઢવી, જે સાડાઉ ગ્રામ પંચાયતના સરપંચ છે. તો જાણો કમલેશભાઈ ગઢવી અમારી સાથેની મુલાકાતમાં શું જણાવ્યું. હું છું નિતેશ ગોર, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો આજે આપણે મુંદ્રા તાલુકાની મુલાકાતે આવ્યા છીએ. હવે મુંદ્રા તાલુકાની મુલાકાતે આપણે કઈ રીતે આવ્યા છીએ તો વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી નાખ્યો છે. મેડિકલને લગતે, હેલ્થને લગતે એક એવો વાયરસ છે જે અદૃશ્ય વાયરસ છે, જે એકબીજાના સંપર્કમાં આવ્યાથી ફેલાય છે. એ વાયરસને અટકાવવા માટે આપણી સરકારે લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતું. લોકડાઉન જાહેર કર્યું એના પછી ઘણા એવા રોજીરોટી રળીને પરિવારો હતા જે દરરોજની કમાઈને દરરોજનું ખાતા હતા, એ પરિવારોને પણ રોજનું કમાવાનું લોકડાઉનના અનુસંધાને બંધ થઈ ગયું હતું, જેથી એમને પણ સેવાની જરૂરત હતી, જેમને રોજી જરૂરત હતી, જેમને જરૂરતમંદોને દરરોજ ખાવાનું હોય કે મેડિકલની સુવિધા હોય કે કંઈ પણ એવી સુવિધા એમને પહોંચાડવામાં આવતી હતી. એ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના સાડાઉ ગ્રામ પંચાયતની આપણે મુલાકાતે આવ્યા છીએ. તો સાડાઉ ગ્રામ પંચાયતના સરપંચ છે શ્રીમતી આશાબેન કમલેશભાઈ ગઢવી. હવે કમલેશભાઈ ગઢવી અત્યારે આપણી સાથે મોજૂદ છે. તો એ છે મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે. એમની પાસેથી આપણે જાણશું કે સાડાઉ ગ્રામ પંચાયત જે આપના પરિવારના સભ્ય છે, જે સરપંચ છે, તો એમના થ્રુ શું શું ગ્રામમાં કામકાજ કરવામાં આવ્યા છે, સેવાકીય અને કેટલી કીટો વિતરણ કરવામાં આવી, સેનેટાઇઝરની વાત કરવામાં આવી કે કોવિડની વાત કરવામાં આવી, કોવિડ-19ની તો શું પગલાં લેવામાં આવ્યા છે. કમલેશભાઈ, સૌપ્રથમ આપની પરિચય અને શું શું કાર્ય કરવામાં આવ્યું તો આપ થોડું અમારા માધ્યમથી દર્શકોને જણાવશો. સૌથી પહેલાં તો આપશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમારી પંચાયતની નોંધ લઈને તમે અમારો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છો. અમારી સાડાઉ જૂથ પંચાયતમાં 3 ગામો છે, સાડાઉ, સેખડીયા, મંગરા. મારા વાઇફ સરપંચ છે, હું મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિમાં ઉપપ્રમુખ છું. લોકડાઉન જાહેર થયું તે દરમિયાનથી અમારા ગામમાં જે જરૂરિયાતમંદો માણસો હતા, લગભગ 3 વખત અમે કીટ વિતરણ કર્યું. એમાંથી એક વખત અદાણી ફાઉન્ડેશનની કીટ હતી, 2 વખત મેં સહખર્ચે મેં આપી હતી. લગભગ અમારી પાસે 2500 જેટલી કીટ અમે વિતરણ કરી છે અને જરૂરિયાતમંદો માણસોને જરૂરિયાત હતી અને ઘણા કે જે સેવા પણ હું એને ફરજ માનું છું, કારણ કે અમારી ફરજમાં આવે છે. એટલે અમે અમારી ફરજ હતી, અમે અમારાથી થઈ એટલી અમે નિભાવી. સરકારશ્રી તરફથી પણ જે BPL કે APL રાશન આપવામાં આવ્યું તેને પણ GRD અને પોલીસ એની પણ સારી કામગીરી, સારી મદદ રહી, એના થ્રુ અમે એ રાશનનું વિતરણ કરાવી દીધું. બીજું ત્રણેય ગામમાં ફરી અને અડાણી ફાઉન્ડેશનના માધ્યમથી ત્રણેય ગામમાં સેનિટાઇઝ કરાવી દીધું. તે પછી લોકડાઉન જ્યારે ઢીલ આપવામાં આવી તે પછી જે મહારાષ્ટ્રથી અન્ય જિલ્લામાંથી જે માણસોની અહીંયા આવજો હતી એના માટે સંપૂર્ણ રજિસ્ટર બનાવેલું છે કે કેટલા માણસો ક્યાંથી આવ્યા અને કઈ તારીખે આવ્યા, કેટલા દિવસ માટે, હોમ ક્વોરન્ટાઇન ફરજિયાતપણે એનું પાલન કરવામાં આવે છે. અને અત્યાર સુધી જેટલા માણસો પણ આવ્યા છે એનું ફરજિયાતપણે પંચાયતમાં જાણ કરવાની અને અમે અહીંયા ટીમ બનાવી છે. સાડાઉ અને શેખડીયા અને મંગરાના યુવા જે ગ્રુપ છે એના તરફથી ગામમાં કોઈ પણ આવે તો એની ફરજિયાત એ જાણ ન કરે તો ગામના યુવકો જાણ કરે. અને જે કીટ વિતરણ કે જે પણ કાર્ય થયા એમાં સંપૂર્ણપણે તમામ સમાજ મળી, હિન્દુ મુસ્લિમ સમાજ ભેગા રહી અને આખી ટીમ, યુવા ટીમ, એમાં કોઈ પણ રાજકીય પક્ષ નહીં, કોંગ્રેસના છે કે ભાજપના છે કે એમ નહીં, ગામના છે, એ રીતે બધાનો સાથ સહકાર મળ્યો છે અને બધાએ ભેગા મળીને અમે કામ કર્યું છે. કમલેશભાઈ, વાત કરવામાં આવે તો મુંદ્રા તાલુકો એક પેરિશ તરીકે ગણાય છે અને ઔદ્યોગિક હબ છે મુંદ્રા તાલુકો. અને મુંદ્રા તાલુકાના ઘણા એવા ગામડા છે જે ગામડાઓના વતનીઓ મુંબઈને, મહારાષ્ટ્રને કર્મભૂમિ બનાવી છે, તેમની જન્મભૂમિ અહીંયા છે. તો અત્યારે એ લોકો એમની કર્મભૂમિ મૂકીને જન્મભૂમિ તરફ ડગલા માંડી રહ્યા છે, તો એમને શું સૂચન કરશો આપના દ્વારે? એમને સૂચન એટલું કરું છું કે ભાઈ તમારી જન્મભૂમિ છે, તમે આવો, વેલકમ, અમારી કોઈ ના નથી. પણ જે અત્યારે જે લોકડાઉન કે કોરોનાની જે મહામારી છે એના માટે જે સરકારશ્રીએ કાયદા બનાવ્યા છે કે 14 દિવસ માટે કે હોમ ક્વોરન્ટાઇન થવાનું, પછી એ દરમિયાન તમે કોઈને ન મળો,
એમને કોઈ ન મળે અને અમારી પંચાયત તરફથી શાળાઓ સ્કૂલ શેખડીયા સ્કૂલ મંગરા સ્કૂલ એની મંજૂરી લીધેલ છે જેની પાસે રહેવાની સગવડ નથી એને રહેવાની સગવડ આપશું અને બીજું કે 14 દિવસ માટે એને રાશન કે જે પણ વસ્તુ જરૂરિયાત મેડિકલ કે જે જરૂર હશે એ અમે પૂરી પાડશું પણ અમારી શરત એક છે તમે આવો પછી તમારા સગા સંબંધી કે સગા ભાઈ પણ અહીંયા રહેતા હોય એના સંપર્કમાં ના આવો 14 દિવસ માટે ફરજિયાત મેડિકલ કરાવી અને 14 દિવસ પછી પાછું મેડિકલ કરાવીને પછી તમે ગામમાં પોતાના સગાવાલાને મળી શકો છો ત્યાં સુધી નહીં બહુ સરસ કાર્ય તમે નિહાળ્યો અમારી અમારા માધ્યમથી કે આ આ ગ્રામ પંચાયત દ્વારા જે પણ કચ્છથી બહાર વસે છે જેમ કે મુંબઈ હોય કે નાસિક હોય કે પુના હોય કે કોઈ પણ એક્સવાય જે તમિલનાડુ કોઈ પણ જગ્યાએ કચ્છથી બહાર જે લોકો વસે છે એ લોકોને અહીંયા આવવાની મનાઈ નથી પણ સરકારની ગાઈડલાઇન પ્રમાણે અહીં આવી શકે છે અને આ ગ્રામ પંચાયતમાં સૌથી સરસ અને મજાનું એક કાર્ય કરવામાં આવ્યું છે જે છે કે રજીસ્ટર કે અહીં ગ્રામ પંચાયતના સભ્ય સરપંચ કે હોદ્દેદારો છે એ રજીસ્ટરમાં જે પણ બહારથી આવે છે એમની નોંધ કરે છે નોંધ કરીને એ મેડિકલ જે આરોગ્ય તંત્ર છે એમને જાણ કરે છે એમના થ્રુ આ લોકોનું મેડિકલ ચેકિંગ થાય છે અને એના પછી સ્વેચ્છાએ અહીં જે આવે છે બહારથી એ લોકોને હોમ ક્વોરન્ટાઇન થવાની ફરજ પડે છે કેમકે હોમ ક્વોરન્ટાઇન બહારથી આપણે આવીએ તો આપણને સ્વૈચ્છિક અને નૈતિક ફરજ છે દેશહિત માટેની તો હજુ એક વાત કરી લઈએ આપણે કમલેશભાઈથી કે અત્યારે સરકાર દ્વારા ટૂંક થોડોક સમય માટે જ પહેલાં જ કંઈક ગાઈડલાઇન બહાર પાડી છે સવારના 7 થી કરી અને સાંજના 7 વાગ્યા સુધી ગામમાં કોઈ પણ જરૂરિયાત ચીજ છે એ મળશે અને એના માટે ધંધા રોજગાર પણ થોડી ઘણી છૂટ આપવામાં આવી છે એના માટે ક્યાંક અમલ થાય છે ક્યાંક નથી થતું તો ગામડામાં એનું શું પાલન થાય છે આપ શું જણાવશો જરૂરિયાત માટે છે દૂધ શાકભાજી અને મેડિકલ જે જરૂરિયાત જેની માટે છૂટ છે 7 વાગ્યા પછી પણ તો મેડિકલ કે એક આરોગ્ય વિભાગ સરકારી દવાખાનું છે મારી પાસે એક મહાજનનું છે જે સેનેટરીમાં એ છે એ ખુલ્લા હોય છે ને જ્યારે પણ કોઈને દવાની મેડિકલની જરૂર જઈ શકે છે બાકી દૂધ ને શાકભાજી છે એ અમે 7 વાગ્યા પહેલાં શાળાઓ શેખડીયા મંગરામાં સંપૂર્ણ કામ પોતાનું જે પણ જરૂરિયાત હોય એ લઈ અને 7 વાગ્યાનું સરકારશ્રીનું જે ગાઈડલાઇન છે એનું પાલન કરીને 7 વાગ્યા પછી એક પણ દુકાન ખુલ્લી હોતી નથી અને એક પણ માણસ બહાર નહીં ને પણ આખા દિવસમાં પણ 4 માણસથી ઉપર કોઈ પણ ભેગા થતા કોઈ પણ જગ્યાએ જાહેર જગ્યાએ મંદિર કે મસ્જિદ ધાર્મિક સ્થળ અથવા કોઈ પણ કાર્યક્રમ એ પણ ઉજવવામાં આવતો નથી ભેગા થતા નથી બહુ સરસ મજાનું આવી જ રીતના આપણે ગ્રામ પંચાયતની જે પહેલ છે એમની જોઈ એમનું સમજીને આવી રીતના આપણે પણ દરેક ગ્રામ પંચાયતમાં આવી પહેલ કરીએ જેથી કરીને વિશ્વ સુરક્ષિત રહેશે આપણો ભારત દેશ સુરક્ષિત રહેશે આપણું ગામડું સુરક્ષિત રહેશે આપણે પોતે સુરક્ષિત રહીશું અને તમામ પ્રજાને આપણે સુરક્ષિત રાખશું મુંદ્રા નિતેશ ગોર સાથે સમીર ગોર કચ્છ કાનૂન અને ક્રાઇમ સાડાઉ જૂથ ગ્રામ પંચાયત સાથે સરકાર અને અદાણી ગ્રુપ તેમજ ગામના લોકફાળાના સહયોગ સાથે ગ્રામ પંચાયતના નેજા હેઠળ વિકાસશીલ કામો કરવામાં આવે છે જેમાં ગામમાં સોલાર લાઇટ સીસીટીવી કેમેરાથી સજ્જ ગામમાં ગાર્ડન પણ બનાવવામાં આવે છે જેને ટૂંક સમયમાં સરકારની ગાઈડલાઇન પ્રમાણે ખુલ્લું મૂકવામાં આવશે તો ગામમાં લાખો લીટર પાણીનો સમાવેશ થાય તે માટે મોટો ટાંકો પણ બનાવવામાં આવ્યો છે સાથે સાથે દરેક કોમ ધર્મ માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યું છે સ્વચ્છ ગામ હરિયાળું ગામ આવા સૂત્ર સાથે મુંદ્રા તાલુકાના શ્રી સાડાઉ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી આશાબેન કમલેશભાઈ ગઢવી ઉપસરપંચ શ્રી ચંદ્રસિંહ વી જાડેજા તલાટી શ્રી રામભાઈ સેંગલ સભ્ય અજી જુણેજા તેમજ ગ્રામ પંચાયતના દરેક સદસ્યનો સહયોગ રહ્યો છે વધુમાં મુંબઈ ધરા કચ્છીના સાથે આ ગામ હંમેશા હતું અને અત્યારે પણ રહેશે તેવામાં પંચાયત દ્વારા સૂચન કરવામાં આવે છે કે દરેક બહારથી આવેલાઓને સ્વૈચ્છિક જાણકારી અને તંત્રની ગાઈડલાઇન પ્રમાણે રહેવું પડશે Oh, shit.